ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6માં વિષય વિજ્ઞાન એમાં આજે આપણે ચેપ્ટર 10 ગતિ અને અંતરનું માપન એના વિશે અભ્યાસ કરીશું. આ ચેપ્ટરમાં તમારે ગતિ એટલે કે મોશન અને અંતર એટલે કે ડિસ્ટન્સ એના મેઝરમેન્ટ એટલે કે માપન વિશે વાત કરવાની છે. જોઈએ તમને ચેપ્ટરમાં શું આપેલું છે. તમારી જોડે દરેક જોડે ટેક્સ્ટબુક હશે જ, એ જ ટેક્સ્ટબુક તમને વિડીયોમાં દેખાઈ રહી છે, તો દરેક જણ શાંતિથી સાંભળે અને સમજે. પહેની અને ભૂજોના વર્ગમાં ઉનાળા દરમિયાન કરેલા પ્રવાસની ચર્ચા ચાલતી હતી. એક છોકરો તેના વતનમાં રેલવે, બસ અને છેલ્લા બળદગાડા દ્વારા ગયેલો હતો. એક વિદ્યાર્થીએ વિમાનની યાત્રા કરી હતી. દરેક વિદ્યાર્થીએ ઉનાળુ રજાના ઘણા દિવસો પોતાના કાકાના હાથે માછલી પકડવા હોડીમાં પસાર કર્યા હતા. ટૂંકમાં અહીંયા વાહન વ્યવહારની વાત કરેલી છે કે કોઈ છોકરો રેલવેમાં પ્રવાસ કરીને આવ્યો છે ઉનાળા વેકેશનમાં, કોઈ છોકરો બસમાં, કોઈ બળદગાડામાં, કોઈ વિમાનમાં અને કેટલાક હોડીમાં પ્રવાસ કરીને આવ્યા છે. તેના પછી શિક્ષકે વિદ્યાર્થીઓને સમાચારપત્રોના આ લેખ વાંચવાનું કહ્યું જેમાં નાના પૈડાવાળા વાહનનું વર્ણન આપેલું હતું જે મંગળ ગ્રહની સપાટી પર ચાલ્યું હતું અને પ્રયોગ પણ કર્યા હતા. તે વાહનને મંગળ ગ્રહ સુધી લઈ જવાનું કાર્ય અંતરિક્ષયાન દ્વારા કરવામાં આવ્યું હતું. તે દરમિયાન પહેલી પ્રાચીન ભારત વિશે વાર્તા વાંચતી હતી. હવે એ જાણવા માગે છે કે પ્રાચીન કાળમાં લોકો એક સ્થાનથી બીજા સ્થાન સુધી જવા માટે કેવી રીતે યાત્રા કરતા હતા. તો જોઈએ આપણે આગળ કે શું આપેલું છે. વાહન વ્યવહારની વાર્તા, સ્ટોરી ઓફ ટ્રાન્સપોર્ટ. પ્રાચીન સમયમાં લોકો પાસે વાહન વ્યવહારના વધુ સાધનો હતા નહીં. તેઓ ચાલીને યાત્રા કરતા હતા તથા પોતાનો સામાન એની પીઠ ઉપર મૂકીને અથવા તો પશુઓની પીઠ પર લાદીને લઈ જતા હતા. પ્રાચીન સમયમાં જળ માર્ગોમાં અવર જવર માટે હોડીનો ઉપયોગ થતો હતો. શરૂઆતમાં લાકડાના ટુકડામાં એક ખાડો બનાવીને હોડી બનાવવામાં આવતી હતી. ત્યારબાદ લોકોએ લાકડાના ટુકડા એકબીજા સાથે જોડીને હોડી બનાવવાનું શીખી લીધું અને આ હોડી પાણીમાં રહેનારા પ્રાણીઓના આકાર જેવી લાગતી હતી. પ્રકરણ 8 અને 9માં તમે માછલીના ધારા રેખીય આકૃતિને યાદ કરી શકો છો. એના માટે પૈડાની શોધ બાદ વાહન વ્યવહારની પ્રણાલીમાં અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તન આવે છે. પાછલા કેટલાક વર્ષોમાં પૈડાની રચનામાં સુધારો કરવામાં આવે છે. પૈડાથી ચાલતા વાહનોને ખેંચવા માટે કોનો ઉપયોગ થતો હતો વિદ્યાર્થી મિત્રો? પશુઓનો ઉપયોગ થતો હતો. પશુઓનો ઉપયોગ એ પૈડાથી ચાલતા વાહનને ખેંચવા માટે એમાં જોઈન્ટ કરવામાં આવતું હતું અને આ રીતે ઉપયોગ થતો હતો. 19મી સદીની શરૂઆતમાં, વિદ્યાર્થી મિત્રો અત્યારે કઈ સદી ચાલે છે? 21મી સદી ચાલે છે. એટલે કે 19મી સદીની શરૂઆત સુધી વ્યક્તિઓ એક સ્થાનથી બીજા સ્થાન સુધી પરિવહન માટે પશુ શક્તિનો ઉપયોગ કરતા હતા, એટલે પશુઓનો ઉપયોગ કરતા હતા. વરાળ યંત્રની શોધથી એક નવા જ શક્તિ સ્ત્રોતનો સમાવેશ થાય છે અને વરાળ યંત્ર દ્વારા ચાલતી ગાડી તથા માલગાડીના ડબ્બાઓ માટે રેલવેના પાટાનું નિર્માણ કરવામાં આવે છે. પૈડા પછી કોનું નિર્માણ થાય છે? રેલવેના પાટાનું નિર્માણ થાય છે. ત્યાર પછી સ્વચાલિત વાહન એટલે કે ઓટોમોબાઈલ આવ્યા. પાણી પર પરિવહન કરતા સાધનોમાં મોટરથી ચાલતી બોટ અને જહાજનો ઉપયોગ થવા લાગ્યો. એ પછી આપણે પાણીમાં થોડીક ચાલતી બોટ અને જહાજનો ઉપયોગ થયો. 19મી સદીની શરૂઆતના વર્ષોમાં વાયુયાનનો પણ વિકાસ થયો. વાયુયાન એટલે જેને આપણે પ્લેન કહીએ છીએ એ બરાબર. ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો તથા મુસાફરી તથા સામાન લઈ જવા યોગ્ય બનાવવામાં આવ્યા. ઇલેક્ટ્રિક રેલગાડી, મોનોરેલ. એટલે મોનોરેલનો મતલબ થાય એક જ પાટા પર ચાલતી ગાડી. મોનોરેલનો મતલબ થાય છે એક જ પાટા પર ચાલતી ગાડી. સુપરસોનિક વિમાનો એટલે કે અવાજની ઝડપે ઉડતા વિમાનો, અંતરિક્ષયાન, આ બધા 20મી સદીના યોગદાન છે. એટલે કે આના બધાના શોધ ક્યાં થઈ હતી? 20મી સદીમાં થઈ હતી. આકૃતિ 10.1માં પરિવહનના વિભિન્ન સાધનો બતાવવામાં આવેલ છે. તેને પ્રાચીન થી અત્યાધુનિક મુજબ પરિવહનના સાધનોનો સાચા ક્રમમાં ગોઠવવાના છે. શું તેમાં પ્રાચીન પરિવહનનું એવું કોઈ સાધન છે જેનો ઉપયોગ આજકાલ થતો ન હોય? જોઈએ આગળ. તમે કેટલું અંતર કાપ્યું, આ ટેબલ કેટલું પહોળું છે, આ બધા પ્રશ્નો તમને પૂછેલા છે. વાહન વ્યવહારથી લઈને હવે આપણે માપન તરફ જઈએ છીએ. લોકો કેવી રીતે જાણકારી પ્રાપ્ત કરતા હતા કે કેટલું ચાલ્યા?
તમે એ કેવી રીતે જાણકારી મેળવશો કે તમારી શાળા સુધીનું અંતર તમે ચાલીને જઈ શકશો, અથવા તો શાળા સુધી પહોંચવા માટે તમારે બસ અથવા રિક્ષાની જરૂર પડશે? શું તમારે કંઈ ખરીદવું હોય તો બજાર સુધી ચાલીને જવું સંભવ હોય છે? આ બધા પ્રશ્નોના આપણે જવાબ મેળવવાના છે. કોઈ સ્થાન કેટલું દૂર છે તે જાણવા પહેલાં આપણે એનું અનુમાન લગાવી શકીએ કે ત્યાં સુધી કેવી રીતે પહોંચીશું. જેમ કે ચાલીને જશું કે બસ દ્વારા જશું કે રેલવે દ્વારા જશું કે પાણીમાં થઈને જવાનું હોય તો હોડીનો ઉપયોગ કરીશું, વિમાનનો ઉપયોગ કરીશું, કાં તો અંતરિક્ષયાનની જરૂર પડશે. કેવી રીતે આપણે એ જગ્યાએ પહોંચીશું એ પહેલાં આપણે અનુમાન કરીએ. ક્યારેક એવી વસ્તુઓ પણ હોય છે કે જેની લંબાઈ અને પહોળાઈ જાણવાની આપણને આવશ્યકતા હોય છે. પહેલી અને બીજોના વર્ગમાં મોટી મોટી પાટલીઓ હતી જેની ઉપર બે બે વિદ્યાર્થીઓ બેસતા હતા. પહેલી અને બીજો એક સાથે એક પાટલી ઉપર બેસે છે, પરંતુ મોટાભાગે તેઓ આ વાતને લઈને ઝઘડો થાય છે કે તેનો સાથીદાર પાટલીના વધારે ભાગનો ઉપયોગ કરે છે. આ દરેક સ્કૂલમાં થતું હોય છે, દરેક વિદ્યાર્થીઓ વચ્ચે થતું હોય છે, તમારી વચ્ચે પણ થાય છે. શિક્ષકના સૂચનને અમલ કરીને તેઓએ પાટલીની લંબાઈ માપવાનું નક્કી કર્યું. પાટલીની ઠીક મધ્યમાં એક એવું ચિહ્ન બનાવે છે અને પાટલી પર નિશાની રેખા બનાવીને બે ભાગમાં પાટલીને વહેંચી દે છે. તે બંને પોતાના મિત્રો સાથે ગિલ્લી દંડા રમવાના પણ શોખીન હોય છે. બુઝો તેની સાથે ગિલ્લી દંડાની જોડી લઈને આવ્યો છે. આકૃતિ 10.2માં તેમણે ગિલ્લી અને દંડાનો ઉપયોગ કરીને પાટલીની લંબાઈ કેવી રીતે માપી એ દર્શાવે છે. તેવું લાગે છે કે પાટલીની લંબાઈ બે દંડાની લંબાઈ તથા બે ગિલ્લીની લંબાઈ બરાબર છે. એટલે કે આ પાટલીની લંબાઈ જે છે એ બે દંડા અને બે ગિલ્લી આ બંનેના બરાબર છે. પાટલીની લંબાઈ અને બે દંડા અને બે ગિલ્લીની લંબાઈ, એટલે કે બંને કેવી છે, સરખી છે. પાટલીની મધ્યમાં રેખા ખેંચવાથી બંને ખુશ થાય છે. કારણ કે બંનેને અડધી અડધી પાટલી પ્રાપ્ત થઈ છે, જેમાં પાટલીનો અડધો ભાગ લંબાઈના એક દંડા અને એક ગિલ્લીની લંબાઈ બરાબર છે. અડધો ભાગ એક દંડો અને એક ગિલ્લી જેવો છે અને આખી આખી પાટલી બે દંડા અને બે ગિલ્લી જેટલા માપના છે. એક દંડા અને એક ગિલ્લીની લંબાઈ બરાબર છે. કેટલાક દિવસ પછી મધ્યમાં ખેંચેલ રેખા તો ભૂસાઈ ગઈ. બુઝોનો જૂનો ગિલ્લી દંડો ખોવાઈ ગયો હોવાથી તેની પાસે ગિલ્લી દંડાની નવી જોડી છે. હવે જોઈએ કે ગિલ્લી દંડાની નવી જોડીનો, જો અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો આકૃતિ 10.2માં ગિલ્લી અને દંડાની મદદથી પાટલીની લંબાઈ માપવી, જુઓ તમને અહીંયા સરસ રીતે આકૃતિમાં દર્શાવેલું છે. એના પછી જુઓ ગિલ્લી દંડાના કોઈ બીજા જોડની મદદથી પાટલીની લંબાઈ, તો આ બંનેના માપમાં કેવું થાય છે, બંનેના માપમાં અલગ અલગ માપન થાય છે. ઉપયોગ કરીને કેવી રીતે પાટલીની લંબાઈ માપે છે એ રીતે જુઓ. જ્યારે નવા ગિલ્લી દંડાની જોડ વડે માપવામાં આવે ત્યારે પાટલીની લંબાઈ બે દંડા તથા એક ગિલ્લી અને થોડીક વધારાની જગ્યા બચી હોય તેમ દેખાઈ રહી છે. જે એક ગિલ્લીની લંબાઈ કરતાં ઓછી છે. હવે શું કરવાનું? પહેલાં હતું એ અલગ, ઓકે આવી ગયું હતું બે ગિલ્લી અને બે દંડાના માપતી, પણ હવે તો થોડીક જગ્યા વધે છે, તો હવે શું કરશું? તમે પહેલી અને બુઝોને શું સલાહ આપશો કે જેથી તે પાટલીની સંપૂર્ણ લંબાઈ માપી શકે? શું તે લંબાઈ માપવા માટે ક્રિકેટના સ્ટમ્પ તથા ગિલ્લીઓનો ઉપયોગ કરી શકે છે? અથવા તમે વિચારો કે એવું કરવાથી પણ આ જ સમસ્યા ઊભી થવાની છે? તે એક કામ કરી શકે છે, એક નાની દોરી લઈને તેના પર બે ચિહ્ન બનાવે. આ દોરીની લંબાઈ હશે જે આ દોરીની મદદથી પાટલીની લંબાઈ માપી શકે છે. અને આ રીતે તમારે એ ગિલ્લી અને દંડાની મદદની જગ્યાએ દોરીનો ઉપયોગ કરે છે. તમે કહેશો કે તેના કંપાસ બોક્સમાં રહેલી ફૂટપટ્ટીનો ઉપયોગ પણ તેઓ તેમની સમસ્યા માટે હલ કરી શકે છે. વાસ્તવમાં આવું કરવું જોઈએ, ફૂટપટ્ટીનો ઉપયોગ પણ કરી શકે છે. બુઝોએ વાંચ્યું હતું કે જ્યારે આવા માપનના ચોક્કસ સાધનો ન હતા ત્યારે લોકો કેવી રીતે અંતર માપતા હશે તે જાતે પણ ભિન્ન ભિન્ન અંતર માપવાનો પ્રયાસ કરી ચૂક્યો છે. એવા કેટલાય પ્રસંગો છે જેને આપણે જ્યારે આપણે લંબાઈ માપવાની જરૂર પડે છે, જેમ કે દરજી કપડાની લંબાઈ તેમાંથી જબ્બો બનશે કે નહીં તે જાણવા માટે કરતો હોય છે. એના પછી તમે મિસ્ત્રીને જુઓ, તો મિસ્ત્રી કોઈ કપાટની લંબાઈ કેમ માપે છે? કારણ કે તે જાણી શકે તેના દરવાજા બનાવવા માટે કેટલા લાકડાની જરૂર પડશે. કોઈ ખેડૂતને પોતાની ખેતરની લંબાઈ પહોળાઈ તથા ક્ષેત્રફળ જાણવાની આવશ્યકતા એટલા માટે હોય છે કે તે જાણી શકે કે તેને ખેતરમાં કેટલા બીજ રોપવાની જરૂરિયાત હોય છે અને તેને તેના પાક માટે કેટલા પાણીની જરૂર પડશે, તો એનો અંદાજ મારે છે. જ્યારે તમને પૂછવામાં આવે કે તમારી લંબાઈ કેટલી છે ત્યારે તમે એક સરળ રેખીય લંબાઈ બતાવશો જેથી તમારા માથાથી તમારા પગની એડી સુધીની લંબાઈ બરાબર હોય.
આપણે સ્કૂલોમાં દરેક વિદ્યાર્થીઓની લંબાઈ માપીએ જ છીએ, એટલે મારે આમાં તમને વધારે કહેવાની જરૂર નથી. આ સાબરણીની લંબાઈ કેટલી છે, પાટલી કેટલી પહોળી છે, દિલ્હીથી લખનૌ કેટલું દૂર છે, પૃથ્વીથી ચંદ્ર કેટલો દૂર છે, આ બધા પ્રશ્નો થાય છે. આ બધા પ્રશ્નોમાં એક વાત સરખી છે કે તે બધા બે સ્થાનોના વચ્ચેના અંતર સંબંધિત હોય છે. બે સ્થાન પાટલીની બે કિનારીની જેમ નજીક હોઈ શકે છે, અથવા તો તેનાથી વિપરીત જમ્મુથી કન્યાકુમારીની જેમ એકબીજાથી અત્યંત દૂર પણ હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, તમે ભારતનો નકશો જોયો છે, એમાં છેક ઉપર ઉત્તરમાં જમ્મુ કાશ્મીર છે અને છેક નીચે દક્ષિણમાં લાસ્ટ પોઈન્ટ કન્યાકુમારી છે, જે એકબીજાથી બહુ જ દૂર છે. હવે આપણે અંતર તથા લંબાઈ માપીએ અને ત્યારે ચોક્કસ રીતે શું કરવું જોઈએ એના પણ માપન વિશે માહિતી મેળવીએ. આગળ જોઈએ 10.3 કેટલાક માપન. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 10 ગતિ અને અંતરનું માપન, એમાં આપણે આગળ 10.3માં જોઈએ કેટલાક માપન. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે પ્રાચીન સમયમાં લોકો પગલાની લંબાઈ, હાથની લંબાઈ છે, વેંટની લંબાઈ, આંગળીની જાડાઈ, આ બધા નો ઉપયોગ માપનના એકમ તરીકે કરતા હતા, પણ આનાથી સાચું માપન થતું નહોતું. આથી સમાન માપન પ્રણાલીને વિકસિત કરવાની આવશ્યકતા ઊભી થઈ. તો જોઈ લઈએ આપણે પ્રવૃત્તિ 1. આ પ્રવૃત્તિ સમૂહમાં રહીને દરેક એક એક કરીને કરો. તમારા પગલાની લંબાઈને એકમ માપ માનીને તમારા વર્ગની લંબાઈ અને પહોળાઈ માપો. તમને એવું લાગ્યું કે કેટલોક ભાગ માપવાનો બાકી રહી ગયો કે જે તમારા પગલાની લંબાઈથી નાનો છે? પહેલાંની જેમ તમે તમારા પગલાની લંબાઈ માપવા માટે દોરીનો ઉપયોગ કરો અને અહીંયા તમારે કોષ્ટકમાં નોંધવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આટલું તમારે કરવાનું છે કે તમે વર્ગખંડની લંબાઈ અને વર્ગખંડની પહોળાઈ, તો કોઈક વિદ્યાર્થી છે, આપણે વિદ્યાર્થી એ કરીએ, કોઈનું નામ નથી લેતા, એ બી સી વિદ્યાર્થી તરીકે આપણે જોઈએ, તો એ વિદ્યાર્થી જે છે એને 25 પગલામાં વર્ગખંડની લંબાઈ થઈ અને પહોળાઈ 20 પગલાની આજુબાજુ થઈ. હવે બી વિદ્યાર્થી છે, એના પગલો સહેજ મૂળ નાનું હતું, તો 25ની જગ્યાએ આપણે 23 લઈ લઈએ, બરાબર? એટલે પ્લસ માઇનસ થોડી થોડી વર્ગખંડની લંબાઈ અને પહોળાઈ થઈ હશે. આના પછી આપણે પ્રવૃત્તિ 2 કરીએ કે આ પ્રવૃત્તિ તમારે સમૂહમાં કરવાની છે. તમારા પ્રત્યેક તમારી વેતનો ઉપયોગ તમારા વર્ગના ટેબલની લંબાઈ માપવા માટે કરવાનો છે. જેમ તમને અહીં આકૃતિમાં બતાવ્યું છે એવી રીતે ટેબલ અથવા તો બેન્ચીસની લંબાઈ વેંટથી માપવાની છે. તમારે માપન માટે અહીંયા પણ તમે જે જુઓ છો કે તમારી એ તમારી વેંટ એક વેંચ જેટલી લાંબી દોરી તથા દોરીની લંબાઈના ટુકડાના ભાગની આવશ્યકતાઓ પડશે અને એ લઈને તમારે તમારા કોષ્ટક 2માં લખવાનું છે કે ટેબલની પહોળાઈ માપવી. તો કોઈ વિદ્યાર્થી એ છે, એના વેંટની સંખ્યા સમથિંગ 6.5 કે 7.5 થાય છે, જેવા એના હાથ છે, જેવા હાથ નાના મોટા હશે એ પ્રમાણે વેંટની સંખ્યા આવશે. કોઈ વિદ્યાર્થી બી છે, એના 7 વેંટ થાય છે ટોટલ. કોઈ વિદ્યાર્થી સી છે, એના 8 વેંટ ટોટલ થાય છે, બરાબર ને? તો આ રીતે પ્લસ માઇનસ આવવાનું છે. આપણે જોઈએ છીએ કે માપનનો અર્થ અજ્ઞાત જથ્થાની કેટલી જ્ઞાત જથ્થા સાથે સરખામણી. ચલો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમને એક અહીંયા વ્યાખ્યા મળે છે કે માપન શું છે, તો અજ્ઞાત જથ્થાની જ્ઞાત જથ્થા સાથે સરખામણી. આ જ્ઞાત જથ્થાને એકમ કહે છે. કોઈ માપના પરિણામને 2 ભાગમાં વ્યક્ત કરી શકાય છે, એક ભાગ સંખ્યા અને બીજો ભાગ માપવામાં આવેલ લંબાઈનો એકમ હોય છે. દાખલા તરીકે પ્રવૃત્તિ 1માં જો વર્ગના રૂપની લંબાઈ તમારા 12 પગલાની લંબાઈ બરાબર હોય તો 12 એ સંખ્યા છે અને તમારું જે પગલો છે, પગલાની લંબાઈ છે, એ એક એકમ છે. ફરીથી જોઈએ કે માપનનો અર્થ શું થાય છે વિદ્યાર્થી મિત્રો, કે અજ્ઞાત જથ્થાની જ્ઞાત જથ્થા સાથે સરખામણી. આ જ્ઞાત જથ્થાને એકમ કહેવામાં આવે છે. કોઈ માપનના પરિણામને 2 ભાગમાં વહેંચવામાં આવે છે, એક સંખ્યા અને માપવામાં આવેલ લંબાઈનો એકમ. દાખલા તરીકે આપણે પ્રવૃત્તિ 1માં વર્ગના રૂમની લંબાઈ તમારા 12 પગલાની લંબાઈ બરાબર હોય તો 12 એક સંખ્યા લીધી છે અને આપણે જે લંબાઈ લીધો છે પગલાની લંબાઈ લીધી છે એને આપણે એકમ કહીશું.
હવે કોષ્ટક 10.1 અને 10.2માં નોંધેલા બધા માપનો અભ્યાસ કરો. શું પ્રત્યેકના પગ વડે માપવામાં આવેલ વલખણની લંબાઈ સરખી છે? તો કે ના, આવું સરખું હતું નથી. બધાના પગલાના વેધ અલગ અલગ હોય છે. શું બધાની વેધ દ્વારા માપવામાં આવેલ ટેબલની લંબાઈ સરખી છે અથવા તો બેન્ચીસની લંબાઈ સરખી છે? તો કે ના, આ પરિણામ ભિન્ન હોય છે. એટલે કે ચોક્કસ પરિણામ આપણને મળતું નથી, કારણ કે તમારી વેધની લંબાઈ તમારા મિત્રની વેધની લંબાઈથી અલગ હોય છે. તેવી જ રીતે બધા જ વિદ્યાર્થીઓના પગલાની લંબાઈ પણ અલગ અલગ હોય છે, જેથી તમે વેધ અથવા પગલાની લંબાઈ દ્વારા માપેલ અંતર કોઈ વ્યક્તિને બતાવો ત્યારે તે વાસ્તવમાં સમજી નથી શકતો કે આની લંબાઈ કેટલી હશે. તો આ વાસ્તવિક લંબાઈ જાણવા માટે વેધ અને પગલાની લંબાઈ જાણવી આવશ્યક છે. આથી આપણને માપનના કેટલાક એવા એકમોની આવશ્યકતા છે કે જે દરેક વ્યક્તિ માટે કેવું હોય, સમાન હોય. એટલે કે માપનના પ્રમાણિત એકમનો અભ્યાસ કરવાની જરૂર પડી. તો જોઈએ માપનના પ્રમાણિત એકમો. પ્રાચીન સમયમાં પગની લંબાઈ આંગળીની જાડાઈ તથા પગલાના અંતરથી માપન થતું હતું. આ બધા માપનના એકમોનો વાસ્તવમાં ઉપયોગ થતો હતો. હડપ્પા સંસ્કૃતિના લોકોએ ચોક્કસ લંબાઈના સારા એકમનો ઉપયોગ કર્યો છે. કેમ? તો કે ત્યાં જે ખોદકામ થતા હતા એમાં અમુક આકારો, અમુક નમૂનાઓ ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવતા હતા. કોણીથી આંગળીઓના છેડા સુધીનું અંતર ક્યુબિટ, કે જે પ્રાચીન ઇજિપ્તના લોકો ઉપયોગ કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, આ ફકરો તમારા માટે મોસ્ટ આઈમ્પી છે. કોણીથી આંગળીઓના છેડા સુધીના અંતરને ક્યુબિટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ક્યુબિટ. હવે એનો ઉપયોગ કોણ કરતા હતા? તો કે પ્રાચીન ઇજિપ્તના લોકો કરતા હતા. એના પછી જોઈએ, વિશ્વના વિભિન્ન ભાગોના લોકો લંબાઈના એકમ સ્વરૂપે ફૂટનો ઉપયોગ કરતા હતા. આ ફૂટથી તો તમે બધા જાણીતા છો. અલગ અલગ વિસ્તારોમાં ફૂટની લંબાઈ અલગ અલગ હતી. લોકો એક ગજ પણ એક માપનું નામ છે. લોકો એક ગજ કપડું ફેલાયેલી ભુજાના છેડાથી પોતાના સુધી માપતા હતા. રોમવાસીઓ પોતાના પગ અથવા પગલાઓ દ્વારા લંબાઈ માપતા હતા. હવે અહીંયા તમને અલગ અલગ દેશના જે લોકો છે કેવી રીતે માપતા હતા એની માહિતી આપેલી છે. હવે આપણા ભારત દેશની વાત કરીએ તો પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે આંગળી અથવા મુઠ્ઠીનો ઉપયોગ થતો હતો. આજે પણ ભારતના કેટલાક શહેરોમાં ફૂલમાળી, ફૂલહારને વેચતી વખતે પોતાના હાથની લંબાઈનો એકમ તરીકે ઉપયોગ કરે છે. સુવિધા અનુસાર શરીરના એવા અનેક ભાગોનો એકમો સ્વરૂપે ઉપયોગ થતો આવ્યો છે, જેથી પ્રત્યેક વ્યક્તિના શરીરમાં માપમાં થોડી ઘણી તો ભિન્નતા હોવાની જ છે, કેમ કે દરેક વ્યક્તિનું માપ સરખું હોતું નથી. એથી મૂંઝવણ, માપનમાં થોડી મૂંઝવણ થાય છે. પરિણામે વર્ષ 1790માં ફ્રેન્ચે માપનની ચોક્કસ રીત બનાવી, જેને મેટ્રિક પદ્ધતિ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, મેટ્રિક પદ્ધતિની શોધ કઈ સાલમાં થઈ? તો 1790માં ફ્રેન્ચે કરી છે. એને આપણે ચોક્કસ રીત બનાવી છે માપનની, એને આપણે મેટ્રિક પદ્ધતિ વડે જાણીશું. એનાથી દરેક વસ્તુનું માપ ચોક્કસ રીતે મેળવી શકાય છે. એક સમાનતા માટે સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકોએ માપનની એકમ માત્રાઓનો એક જૂથને સ્વીકાર કરી લીધો છે. આજકાલ માપન પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે, જેને આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી એટલે કે SI યુનિટ કહેવામાં આવે છે. એના પછી લંબાઈનો SI એકમ મીટર છે. લંબાઈનો SI એકમ શું છે? મીટર છે. આકૃતિ 10.6માં મીટર પટ્ટી બતાવવામાં આવી છે અને તમારા કંપાસ બોક્સમાં રહેલ 15 સેમીની ફૂટપટ્ટી પણ બતાવવામાં આવી છે. પ્રત્યેક મીટરને 100 બરાબર ભાગોમાં વિભાજિત કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ફેક્ટ ડેટા છે કે પ્રત્યેક મીટર છે એને 100 ભાગમાં વિભાજિત કરી શકાય, જેને આપણે સેન્ટીમીટર કહીએ છીએ. 1 સેન્ટીમીટરને 10 ભાગમાં વિભાજિત કરો એને આપણે મિલીમીટર કહીએ છીએ. એટલે કે 1 મીટર = 100 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર = 10 મિલીમીટર. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર તમારા માટે મોસ્ટ આઈમ્પી છે, જે તમારે યાદ રાખવાના છે. એના પછી લાંબા અંતરને માપવા માટે
મીટર એક સુવિધાજનક એકમ નથી, એના માટે આપણે એક મોટા એકમનો ઉપયોગ કરીએ છીએ, જેને આપણે કહીએ છીએ કિલો મીટર. તો કિલોમીટર, મીટર, સેન્ટીમીટર, મિલીમીટર આ બધાથી આપણે જાણકાર છીએ. એટલે કે ફરી એક સૂત્ર આવે છે, એક કિલોમીટર બરાબર 1000 મીટર. મીટરની સંજ્ઞા એમ જે છે એને આપણે મીટર તરીકે ઉપયોગમાં લઈશું. હવે આપણે આપણી બધી માપન પ્રવૃત્તિઓમાં એકમ માત્રાનો ઉપયોગ કરીને પુનરાવર્તિત કરી શકીએ છીએ તથા લંબાઈને એસઆઈ એકમમાં માપી શકીએ છીએ. એવું કરતાં પહેલાં આપણે અંતર તથા લંબાઈ માપવાની સાચી રીત જાણવી આવશ્યક છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈશું 10.5 લંબાઈનું સાચું માપન.